भाई आ માનવી એસટી ડેપામાં એટલી ગંદકી છે જેનો પાણીનો ટાંકો ખુલ્લો પડ્યો છે, પેશાબ કરવા કારણે એમાં પાણી નથી, ગંદકી ગંદકી. આખું સાંજ ના આવો તો અહીંયા ગંદકી વાળો જ મળશે, ક્યાંય સફાઈ અભિયાન છે જ નહીં. બીજું કોઈ એસટી બસો જ્યાં ત્યાં ઊભી હોય છે, સાંજના દારૂની કોથળી વાળા અહીંયા દારૂ વેચવા આવે છે, બસો જ્યાં ત્યાં ઠીક લાગે એ પડી હોય છે. કોઈ જાતનું સફાઈ નથી, કોઈ જાતનું મેનેજમેન્ટ નથી. બહારના કેન્ટીનવાળા અહીંયા વેચાણ કરવા આવે છે તો શું અહીંયા જખમારો અહીંયાની કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે? જય હિન્દ, જય ભારત. માનવી આમ આદમી પાર્ટી શહેર આજે એસટીની મુલાકાત લીધી. એસટીની અંદર સફાઈના નામે ગંદકીનો બહુ પ્રમાણ વધારે છે. બાકી એસટીની અંદર જેને કહેવાય ને, આ હમણાં નવી એસટી બની છે, તમે ત્યાં જુઓ પાણીનો લીકેજિંગ ચાલુ થઈ ગયો છે. એટલે એસટીનો જે પણ બાંધકામ થયો છે એમાં ગેરવર્તણી થઈ છે, જે પણ ભ્રષ્ટાચાર થયો હોય તે એસટીની આજથી આ હાલત કફોડી દેખાય છે. તમે સફાઈનો તમે ત્યાં જોયો, આ જુઓ કેટલો ટાઈમ થી આ પોસ્ટર લાગેલો છે, એ પોસ્ટરની હાલત જુઓ તમે. આ પોસ્ટરનો કેવો છે, એનું શું એનો મતલબ છે? પછી એસટીના ગેટનો કોઈ ઠેકાણું છે નહીં. એસટીની રૂટો બંધ થઈ ગયા છે. ધાર્મિક સ્થળો, ધાર્મિક સ્થળમાં જો મોગલધામનો જે રૂટ હતો એ રૂટ એ લોકોએ બંધ કરી નાખ્યો. એ રૂટ ચાલુ કરવો જોઈએ મારા હિસાબે, ધારાસભ્યશ્રીએ ચાલુ કરાવ્યો હતો. ને ધારાસભ્યશ્રીના ગામ સુધી રૂટ હતો, ક્યારે આપણે ધારાસભ્યને મળવા જવું હોય તો એ બસ કામ આવે એવી હતી, એ બસ પણ બંધ થઈ ગઈ છે. તો આજે મોટા મોટા જે ધાર્મિક રૂટો છે એના ઉપર બંધ થઈ ગયા છે. તો એવા રૂટો ચાલુ થાય અને કારણ વગરની એક બસની પાછળ બીજી બસો દોડાવવાનો કોઈ મતલબ છે નહીં, જેના લીધે બસ ધીરે ધીરે ખાડામાં જાય છે. કારણ કે એક ગાડી નીકળી ગયા પછી બે ત્રણ ચાર કલાક પછી જો એક ગાડી જાય તો સારું, જો ત્રણ ચાર કલાક પછી એક ગાડી નીકળતી હોય રૂટમાં, લાંબા રૂટમાં તો સારું. એક સાથે બધી ગાડીઓ અડધો અડધો કલાકના ગેપમાં અમુક રૂટો હાલે છે, એ રૂટો બંધ થાય એવો આપણો મંતવ્ય છે કે ભાઈ રૂટોમાં તમે કાપ મૂકો ને જે રૂટોમાં જરૂર છે ત્યાં ગાડી મૂકો. સ્કૂલના છોકરાઓ માટે જે ગાડીઓની જરૂરત છે ને હાલતે છાત્રો આંદોલન કરતા હોય છે, એ છાત્રને પણ ગામડેથી ગાડી આવે અને એજ્યુકેશન થાય, છાત્રને પણ ગામડેથી ગાડી આવે અને એજ્યુકેશન થાય. સરકાર એમ કહે છે પડો ગુજરાત, તો પડો ગુજરાતમાં તો એસટીની જરૂર છે, એસટી ત્યાં તે એ રૂટમાં જતી નથી, અમુક ગામડાઓમાં એસટી પહોંચતી નથી. તો એવા ગામડાઓમાંથી એસટી આવે જે છોકરાઓને એજ્યુકેશન માટે સારું રહે. છોકરાઓને હાલતે બહુ તકલીફ પડે છે અમુક ગામડાઓમાંથી, એજ્યુકેશન ખાનગી છકડા અને ખાનગી વાનો ભાડીને આવવો પડે, જેના લીધે ખાનગીમાં મોટો જેને કહેવાય ને મોટો ભાડા રૂપે આપવો પડે છે, જે વાલીઓ માટે બહુ તકલીફનું કામ છે. તો જેમ બને એમ શંખેશ્વરવાળી ગાડી કહે છે 20 વર્ષનો રૂટ હતો, એ શંખેશ્વરવાળો રૂટ બંધ કર્યો છે. તો આડેસર કે રાપર કે ક્યારે જવું હોય તો એ રૂટ જો ચાલુ હોત તો શંખેશ્વર પણ મોટો તીર્થ છે જૈનોનો, એ તીર્થ પણ બંધ થઈ ગયો છે એવો વાવડ સંભળાય છે કે શંખેશ્વર રૂટ પણ ગાડી બંધ થઈ ગઈ. જો શંખેશ્વર રૂટ ચાલુ થાય, વડીલ કહે છે એ સાચા છે, સફાઈનો બહુ અભિયાન સફાઈ છે જ નહીં, આજે રૂટ બંધ છે, આજીપીર રૂટે બંધ છે. દરેક માનવીના દરેક આજીપીર જેવા માટે નકતાણા જવું પડે છે.